દીવ ખાતે થર્ટી ફર્સ્ટ બે હજાર એકવીસ તેમજ નવા વર્ષ બે હજાર બાવીસને લઈ સ્થાનિકો અને પર્યટકોમાં ઉત્સાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના અલગ અલગ પર્યટન સ્થળો પર લોકોનો જમાવડો જોવા મળી રહેલ છે થર્ટી ફર્સ્ટ એટલે કે વર્ષ બે હજાર એકવીસનો છેલ્લો દિવસ અને વર્ષ બે હજાર બાવીસ નવા વર્ષની જ્યારે ગણતરીના કલાકો બાકી હોય ત્યારે કડકડતી ઠંડીમાં પણ પર્યટકો નવા વર્ષનું સ્વાગત કરવા અને જશ્ન મનાવવા દીવમાં આવી પહોંચ્યા છે હાલ દીવ ખાતે પર્યટકોનું આગમન થઈ રહેલ છે પરંતુ આ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઈ દર વર્ષ કરતાં આ વર્ષે ઓછી સંખ્યામાં પર્યટકોનો જમાવડું જોવા મળી રહેલ છે ખાસ પર્યટકો દીવના નાગવા બીચ પર નાહવાનો આનંદ માણી રહેલ છે તો સાથે સાથે દીવના અન્ય ફરવાલાયક સ્તરો પર પાણી પણ ફરવાની મજા માણી રહેલ છે જો કે દીવમાં આવતા જતા પર્યટકોનું મુખ્ય આકર્ષણ નાગવા બીચ રહ્યું છે જ્યાં વર્ષભર દેશ વિદેશના લોકોનો જમાવડો જોવા મળતો હોય છે તો બીજી તરફ લોકો બીચ પર બેટિંગ બોટિંગની મજા માણતા પણ જોવા મળી રહેલ છે સાથે જોવાલાયક સ્થળો પોર્ટુગીઝ સમયનો કિલ્લો ગંગેશ્વર મહાદેવ જલંધર બીચ દાદા સ્થિત જીરાસિક પાર્ક ગોઘલા બ્લુ ફ્લેગ બીચ ખુકરી મેમોરિયલ નાયડા ગુફા જેવા દીવના તમામ પર્યટન સ્થળો પર અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જોવા મળી રહેલ છે તો બીજી તરફ હોટલ માલિકો નવા વર્ષના આગમનની તૈયારીઓ જોરશોરથી કરી રહેલ છે દીવ પ્રશાસન પણ પર્યટકો અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સજાગ બન્યું છે અને જે અનુસંધાને દીવ જિલ્લા એસપી અનુજકુમાર તેમજ ડેપ્યુટી એસપી મનસ્વી જૈનના માર્ગદર્શન હેઠળ દીવ પીઆઈ પંખેશ ટંડેલના નેતૃત્વમાં દીવ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે જેના પગલે દીવમાં અકસ્માતો અને ટ્રાફિક જામના કિસ્સાઓમાં ખાસ ઘટાડો જોવા મળી રહેલ છે આ પ્રસંગે દીવ પ્રશાસન દ્વારા પર્યટકો માટે દીવ બંદર ચક ખાતે આયોજિત મિની મીરામાં સ્ટોલ પણ નાખવામાં આવે છે જ્યાં વિવિધ રાજ્યોના વેપારીઓ દ્વારા તેમની પ્રખ્યાત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેનો પર્યટકોની સાથે સાથે સ્થાનિક લોકોની પણ ભીડ જોવા મળી રહેલ છે મીનાક્ષી ગઢવી જેડેસ ટીવી દીવ